ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી. તો નજર નાખીએ હાલના મુખ્ય સમાચાર પર. સાઉદી અરબ સરકાર દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ અને અમેરિકામાં પ્રવેશની પરવાનગી મળ્યા બાદ પત્રકાર જમાલ ખશોગીના પુત્રએ અંતે સાઉદી અરબ છોડી દીધું છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રોબર્ટ ફ્લોલાન્ડીએ કહ્યું છે કે અમેરિકા આ નિર્ણયને આવકારે છે. ખશોગીની હત્યાને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરે શરૂ થયેલા વિવાદ વચ્ચે ગુરુવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 3 સપ્તાહ પહેલા તુર્કીના ઇસ્તાંબુલમાં સ્થિત સાઉદી અરેબના વાણિજ્ય દૂતાવાસમાં પત્રકાર જમાલ ખશોગીની હત્યા થઈ હતી. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓએ તાજેતરમાં જ સાઉદી અરબની યાત્રા દરમિયાન ખશોગીના પુત્ર સલાહ ખશોગી મામલે ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વોશિંગ્ટન ઈચ્છે છે કે સલાહ અમેરિકા પરત ફરે. મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા સાઉદી સરકારે સલાહ પર દેશ છોડવાનો પ્રતિબંધ મૂક્યો હતો, જો કે સલાહ ખશોગીએ સ્પષ્ટ કર્યું ન હતું કે તે ક્યાં જશે. વોશિંગ્ટન પોસ્ટ માટે લખતા જમાલ ખશોગી સાઉદી સરકારના વિરોધી હતા. જે સમયે ખશોગીની હત્યા થઈ તે સમયે તેઓ સ્વનિર્વાસનમાં હતા અને વોશિંગ્ટનમાં રહેતા હતા. હાલ એક ચેનલના જણાવ્યા અનુસાર સલાહ અમેરિકા પહોંચી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ. પીએમ મોદી 28 ઓક્ટોબરે જાપાનના 2 દિવસીય પ્રવાસ પર છે. ક્ષેત્રીય મુદ્દા પર આજે ચર્ચા થશે. બંને દેશોની વચ્ચે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેની સાથે રક્ષા, ક્ષેત્રીય સુરક્ષા સહિત વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. પીએમ મોદી 28 ઓક્ટોબરે જાપાનના 2 દિવસ પ્રવાસ પર જઈ રહ્યા છે ત્યારે બંને દેશો વચ્ચે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેની સાથે રક્ષા, ક્ષેત્રીય સુરક્ષા સહિત વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા કરાશે. વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે બંને દેશોની વચ્ચે 13મી શિખરે બેઠક થશે. વિજય ગોખલે કહ્યું કે બેઠકમાં ક્ષેત્રીય સુરક્ષા મહત્વપૂર્ણ મુદ્દો હશે. આતંકવાદ અને સીમા પર અપરાધ પર ચિંતા કરીશું, જે આપણા માટે મહત્વપૂર્ણ છે. વિજય ગોખલેએ કહ્યું કે બંને નેતાઓની વચ્ચે તબીબી સાધનો, હોસ્પિટલો અને અન્ય વસ્તુઓ સહિત તે ક્ષેત્રોમાં જાપાનના સહયોગ વધારવાના માર્ગ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં જાપાનની મજબૂત સ્થિતિ છે. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ. તો ગીર સોમનાથના વેરાવળ તથા તાલાડાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ એકાએક આવેલી આંધીરૂપી તેજ પવન અને વરસાદ અને બરફના કરા પડવાના લીધે ખેડૂતો અને લોકો મુશ્કેલીમાં મુકાયા. પંથકમાં ભારે વરસાદ તેમજ તેજ પવનના પગલે હાઈવે પર અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશય થતા વેરાવળ કોડીનાર અને તાળાળાનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગીર સોમનાથના વેરાવળ અને તાલાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલા કમોસમી વરસાદી વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ખાસ કરીને ખેતરોમાં તો નુકસાન થયું, સાથે સાથે વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં પણ ભારે નુકસાની સર્જી હતી. વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની મગફળીનો મોટો જથ્થો વરસાદમાં પલળી ગયો હતો. એપીએમસીના અધિકારી દેવગીરી ગોસ્વામી એ સાથેની વાતમાં વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં અચાનક આવેલા વાવાઝોડાથી અંદાજે 2000 જેટલી મગફળીની બોરીઓ પલળી ગયાનું, અંદાજે 30 લાખનું નુકસાન થયાનું જણાવેલ છે. આ વખતે કુદરત રૂઠો એવું લાગે છે. શરૂઆતમાં જ્યારે વરસાદ થયો ત્યારે પણ સતત એવો વરસાદ થયો કે ખેતરોમાં પુષ્કળ પાણી ભરાઈ ગયા અને જે વાવેતર તાજા થયેલા હતા એમાં પણ ખેડૂતોને પારાવાર નુકસાન થયું અને મગફળી સડી ગઈ અને ખેડૂતોને ખૂબ જ ભયંકર નુકસાન થયું. જ્યાં એની કળ વળી ત્યાં ફરી પાછા અત્યારે ઉચિતો વાવાઝોડો જેવું વરસાદનું વાતાવરણ ઊભું થયું અને વરસાદ એવો થઈ ગયો ઘડીકમાં કે ખેડૂતોનો માલ ખેતરોમાં પાથરા પડેલા છે, કોઈએ તૈયાર કરેલો માલ પડેલો છે એ ભીંજાઈ ગયો અને મગફળીનું નુકસાન થયું. આનાથી કરીને એ મગફળી નબળી પડી ગઈ એટલે ખેડૂતોને પણ એનો ભાવમાં પણ માર પડવાનો, ઉતારો પણ વરસાદ વધારે થયો એને સાહેબ ઓછો આવેલો એના અત્યારે પાછો આ માર પડવાથી ખેડૂતોને ખૂબ જ પારાવાર નુકસાન આ વખતે થયું છે. તો કે કુદરતની કંઈક જે કંઈ હોય તે ખેડૂત અત્યારે બહુ ભયંકર પરિસ્થિતિમાં. ભરતસિંહ જાદવ સાથે NH ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. આયોનિયન સાગરમાં સ્થિત જાનેટ ટાપુ પર શુક્રવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. ટાપુ પર ત્યારબાદ અનેક ઝટકા અનુભવાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે ટાપુને નુકસાન થયું છે, પરંતુ જાનહાનિ થઈ નથી. ભૂકંપના ઝાંટકા યુનાનની મુખ્ય ભૂમિ દક્ષિણી ઇટાલી અને માલિયામાં પણ અનુભવાયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે કોઈ ઘાયલ થયું હોય તેવા પણ સમાચાર મળ્યા નથી. ભૂકંપના કારણે ભૂસ્ખલન થયું છે અને તેના કારણે રસ્તાને નુકસાન પહોંચ્યું છે. ટાપુ પર રહેલી ગોદીને પણ ભૂકંપના કારણે નુકસાન થયું છે. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર શુક્રવારે સવારે આ ભૂકંપથી ટાપુનો દક્ષિણ ભાગ પ્રભાવિત થયો હતો. એક સમાચાર એજન્સી અનુસાર યુનાની ટાપુ પર આવેલા ભૂકંપના કારણે શાળા બંધ રાખવામાં આવી હતી. 6.5ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી, જેને કારણે લોકોએ રાત પોતાની કારમાં વિતાવી હતી. સવાર સુધીમાં લોકોએ ભૂકંપના 15 આંચકા અનુભવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સીબીઆઈના નિર્દેશક રજા પર મોકલી દેવા અને અંતરિમ નિર્દેશક તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિને ચુનૌતી આપવા માટે ઉચ્ચતમ ન્યાયાલય પહોંચ્યા હતા. આ મામલે આજે કોર્ટ સુનાવણી તરફ દિવાળી સુધી વર્માને સીબીઆઈ મુખ્યાલય ન જવાનો આદેશ અપાયો છે. આ સાથે જ સીવીસી દ્વારા સંપૂર્ણ મામલાની તપાસ ઉચ્ચતમ ન્યાયાલયના એક સેવાનિવૃત્ત જજ હેઠળ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલા પર કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પોતાની ટિપ્પણી પણ આપી હતી. તેઓએ કહ્યું હતું કે સરકાર કોઈના પક્ષમાં અથવા તો વિરોધમાં નથી. સીબીઆઈની સવૈયાદતા યથાવત રહેશે. સીવીસીની તપાસ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ હશે. આજે કોર્ટે જે સીબીઆઈ વિભા આ મામલામાં જવાબ આપ્યો છે તે ખૂબ સકારાત્મક પહેલ છે. તેઓએ કહ્યું કે કોર્ટે અમારી વાતને જ આગળ વધારી અને પારદર્શિતાનો ખ્યાલ રાખ્યો છે. જેટલીએ કહ્યું કે સરકાર પ્રોફેસર નિઝમને યથાવત રાખવા, છબી અને સીબીઆઈની સંવૈધાનિક અખંડિતતા અને યથાવત રાખવામાં દિલસ્પર્શી રાખે છે. આજે ઉચ્ચતમ ન્યાયાલયને નિષ્પક્ષતાનો માનદંડોને વધુ મજબૂત કર્યા છે. તેઓએ એક સમયાવિધિ નિશ્ચિત કરી છે. નિષ્પક્ષતાના માનદંડોને સુનિશ્ચિત કરવા માટે તેઓએ સીવીસીની તપાસ સેવાનિવૃત્તિ જજ દેખરેખ હેઠળ કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયમંત્રીએ કહ્યું કે નિષ્પક્ષતાના હિતમાં સીવીસીએ એક આદેશ કર્યો છે કે સીબીઆઈના બંને શીર્ષ અધિકારીઓની વિરુદ્ધ તપાસ લંબિત થવા સુધી એકબીજાથી દૂર રહેવું જોઈએ. તેઓએ કહ્યું કે હાલની ઘટનામાં સીબીઆઈની વિશ્વસનીયતાને ખતમ કરી દીધા હતા. બંને અધિકારીઓને તપાસ પૂર્ણ થવા સુધી સીબીઆઈના દરેક કાર્યોથી કોર્ટે દૂર રાખ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેકમાં નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. તો 5000 અને 10000 ફટાકડાને લૂમ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવી ભલામણ મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી સરકારને કરવામાં આવી છે. આ ફટાકડાની લૂમો ફૂટે ત્યારે તેમાંથી નીકળતા ધુમાડાને કારણે વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી આ પ્રતિબંધનો અનુરોધ કરવામાં આવ્યો છે. ચેમ્બુરના RCF ગ્રાઉન્ડમાં ગઈકાલે બોર્ડ તરફથી અવાજ ફાઉન્ડેશન સાથે મળીને જુદા જુદા ફટાકડા અને ફટાકડાની લૂમો ફોડીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ફટાકડાની 2 પ્રકારની લૂમોને તડાફડીને લીધે 111.3 ડેસિબલ અને 113.2 ડેસિબલ અવાજની નોંધ થઈ હતી. આથી આ ફટાકડા પણ કાળી નિશાની કરવામાં આવી હતી. આ સિવાયના બાકીના 40 પ્રકારના ફટાકડાના લીધે 75-92 ડેસિબલ અવાજની નોંધ થઈ હતી. સિંગલ ધમાકા ફટાકડાની અવાજ મર્યાદા 125 ડેસિબલ અને ડબલ ધમાકાની 145 ડેસિબલ છે. પરંતુ 5000 અને 10000 ફટાકડાની લાંબી લૂમોને જ્યારે
તડાફડી બોલાવવામાં આવે છે ત્યારે તેના ધુમાડામાં સોડિયમ, બેરિયમ, સ્ટેનોન્ટિયલ અને કોપર ભયજનક રીતે હવામાં ફેલાય છે અને આને કારણે વાયુ પ્રદૂષણ પણ ખૂબ જ વધી જાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો CBI ડાયરેક્ટર આલોક વર્માના ઘરની બહાર ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ સાથે થયેલી ગેરવર્તણૂકને લઈને IB લાલઘૂમ છે. IB ચીફે આ મામલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળીને ફરિયાદ પણ કરી અને આ સંબંધે અન્ય જાણકારીઓ પણ આપી છે. અંદર અધિકારીઓ સાથે વિવાદ થતા CBI ચીફ અલોક વર્માને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીં CBI 4 અધિકારીઓને શંકાસ્પદ હિલચાલ બદલ દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દરમિયાન IB અધિકારીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આ મામલે ગૃહ મંત્રાલયના અધિકારીઓએ પણ કહ્યું હતું કે અલોક વર્માને બે જનપથ નિવાસ સ્થાન બહાર અત્યંત સુરક્ષિત વિસ્તારમાં 4 વ્યક્તિઓ નિયમિત ગ્રુપ ડ્યુટી પર હતા. આ 4 અધિકારીઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો ગીર સોમનાથમાં કોડીનાર કોંગ્રેસને બીજો ઝટકો. માર્કેટિંગ યાર્ડમાં કારમાં પરાજય બાદ તમામ સરપંચ ઉમેદવારોની પણ હાર. ગીર સોમનાથની 4 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ સમર્થક ઉમેદવારો જીત્યા. ગ્રામ્ય પંથકોમાં ભગવો ફરકાવતા કોડીનાર ભાજપમાં ખુશીનો માહોલ છવાયો. આ દ્રશ્યો છે કોડીનાર ગ્રામ પંચાયત ચૂંટણી મતગણતરી કેન્દ્રના. કોડીનારના મિતિયાજ, રોણાજ, માલગામ અને જંત્રાખડી એમ 4 ગામોની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું. આ તમામ 4 ગામના ભાજપ પ્રેરિત સરપંચ ઉમેદવારોએ ગ્રામ્ય પંથકમાં ભગવો ફરકાવતા કોડીનાર ભાજપમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોડીનાર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. તો ગ્રામ પંથકોએ કોંગ્રેસને જોર કા ઝટકા ધીરે સે જેવા હાલ કર્યા હતા. કોડીનાર તાલુકામાં 22 તારીખના રોજ 4 ગામની સામાન્ય ચૂંટણી યોજાણી છે, જેમાં માલગામ, જંત્રાખડી, રોણાજ અને મિતિયાજમાં શાંતિપૂર્વક મતદાન થયેલ છે. સામે હાઈસ્કૂલમાં આપણો સ્ટ્રોંગ રૂમમાં તે સલામતી રીતે રાખવામાં આવેલ છે. આજરોજ તારીખ 24ના રોજ 9 કલાકે એની ગણતરી કરવામાં આવી, શાંતિપૂર્ણ રીતે મતગણતરી પૂર્ણ થયેલ છે, જેમાં જંત્રાખડી ગામે જાદવ રામભાઈ સોલંકી ચૂંટાયેલા સરપંચ તરીકે જાહેર થયેલ છે. રોણાજ ગામે લક્ષ્મીબેન રમેશભાઈ રાવલિયા સરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલ છે. માલગામ ગામે જાહીબેન દેવસિંહભાઈ ચંડેરા ચૂંટાયેલા જાહેર થયેલ છે અને મિતિયાજ ગામે શાંતિબેન લાકાભાઈ વાઢેર ચૂંટાયેલા જાહેર છે. આમ શાંતિપૂર્ણ રીતે આપણી મતગણતરી અને મતદાન પૂર્ણ થયું છે. ભરતસિંહ જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. કાંકરેજ તાલુકાના મોટા જામપુરના સરપંચને ખોટા ઠરાવ મુદ્દે સસ્પેન્ડ કરાયા. ક્ષેત્રાધિકારી બહાર જઈને આ જમીનમાંથી માટી લેવા માટે પરવાનગી આપતો ઠરાવ કરી આપી ખોદકામ કરી નર્મદા મુખ્ય કેનાલના પાડા માટે માટી લેવા ઠરાવ કર્યો છે. કાંકરેજ તાલુકાના મોટા જામપુરમાં સર્વે નંબર 567ની જમીન ગોચરની હોવા છતાં મોટા જામપુર ગ્રામ પંચાયતે ઠરાવ નંબર 3 તારીખ 21/8/2017થી આ જમીન તળાવની છે તેમ દર્શાવ્યું હતું. તેનું ખોદકામ કરી નર્મદા મુખ્ય કેનાલના પાડા માટે માટી લેવા ઠરાવ કરી તે અનન્વે નર્મદા નિગમના પાડા બાંધી કોન્ટ્રાક્ટર જલારામ કન્સ્ટ્રક્ટર અમદાવાદ મારફતે આ જમીનનું ખોદકામ કરી માટી લેવામાં આવતી હોવાનું જણાતા આ જમીન ગોચર સદરની હોય નામ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ગોચરની જમીન અન્ય કોઈપણ હેતુ માટે ન આપવાની હોવા છતાં મોટા જામપુર ગ્રામ પંચાયતે તેના ક્ષેત્રાધિકાર બહાર જઈને આ જમીનમાંથી માટી લેવા માટે પરવાનગી આપતો ઠરાવ કરી આપી માટીનું ખનન તથા વહન કરી રોયલ્ટી ચોરી કરી તે અંગે મામલતદાર કાંકરેજના તારીખ 3/10/2017ના અહેવાલ અનન્વે સરપંચ મોટા જામપુરને ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) અનન્વે આ કચેરીના નંબર A1(g)(5) કલમ 57(1) પગલા વસી 722/2017 તારીખ 26/12/2017થી નોટિસ આપવામાં આવેલ છે. આ મોટા જામપુરની જમીન ગોચર હેડ ચાલતી હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા માટી લેવા મંજૂરી આપતા કાર્યક્ષેત્ર બહાર કાર્ય કરી સત્તા બહાર જઈ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1)ની જોગવાઈ અનન્વે ગ્રામ પંચાયત મોટા જામપુર સરપંચને દૂર કરવા માટે અરજદારે રજૂઆત કરેલી હતી. ત્યારે મોટા જામપુર ગ્રામ પંચાયતના સરપંચ માનસુખભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીને હોદ્દા પરથી દૂર કરવામાં આવતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. તો સુરતીઓએ પોતાના તહેવાર એવા ચાંદની પડવાની ગુરુવારે મોડી રાત સુધી ઉજવણી કરી હતી અને 180 ટન ઘારી તેમજ 250 ટન ભૂસું સુરતીઓ ખાઈ ગયા હતા.
ડેરીઓ, સહકારી સંસ્થાઓ, જ્ઞાતિના મંડળો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા 180 ટન ઘારીનું વેચાણ કર્યું છે. ચાંદો પડવાના દિવસે અને તેના 3 દિવસ અગાઉ થયેલા ઘારી વેચાણના આંકડાઓ હવે સ્પષ્ટ થયા છે. ચાલુ વર્ષે ડેરીઓ, સહકારી સંસ્થાઓ, જ્ઞાતિના મંડળો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા 180 ટન ધારીનું વેચાણ કર્યું છે, જ્યારે છેલ્લા 4 દિવસમાં 250 ટન ભૂસું વેચાયું છે. સુરતના પીપલોડ અને ગૌરવપથ તથા પાલ રોડ પર ફૂટપાથ પર બેસી શ્રુતિઓએ ચાંદની પડવાની ઉજવણી કરી હતી તો ધુમ્મસના દરિયા કિનારે પાણી ન રહેતા શ્રુતિઓ દાંડીના દરિયા કિનારે પહોંચ્યા હતા અને ચાંદના પડવાની ઉજવણી કરી હતી. ઉદ્યોગમાં મંદીનો માર પડી રહ્યો છે, તેમ છતાં સુરતમાં ચાંદની પડવાની શ્રુતિઓએ ભવ્ય ઉજવણી કરી હતી અને ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ સારી અને ભૂસું વેચાયું હોવાનું જાણવા મળ્યું છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.